જેતપુરમાં સતત ચોથા દિવસે પણ નાઇટ કર્ફ્યુનો કડક અમલ રાત્રિના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ જેતપુરમાં સતત વધી રહ્યા હોય કોરોના કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુ કરાયું જેતપુરમાં ચોથા દિવસે પણ પોલીસ દ્વારા નાઇટ કર્ફ્યુનો કરાયો કડક અમલ જેતપુર એ એસપી સાગર બાગમાર તેમજ સીટી પીઆઈ જેબી કરમુર સાહેબ દ્વારા કરાયો નાઇટ કર્ફ્યુનો ચોથા દિવસે પણ કડક અમલ જેતપુરની બજાર ચોથા દિવસે પણ દસ વાગ્યા બાદ સજ્જડ બંધ ચોથા દિવસે જેતપુર નાઇટ કર્ફ્યુ દરમિયાન પોલીસનો ઠેર ઠેર ચેક દ્વારા કડક ચેકિંગ ગાડી સહિત ચેક કરવામાં આવી શહેરના સરદાર ચોક નવાગઢ તીનવતી ચોક તત્કાલ ચોકડી પાસે સજ્જડ પોલીસ બંદોબસ્ત સીટીપીઆઈ જેબી કરમૂર દ્વારા ચોથા દિવસે કડક નાઇટ કર્ફ્યુનો અમલ કરાવાયો ઇમરજન્સી કામ સિવાય બિનજરૂરી બહાર નીકળતા લોકોને પોલીસ દ્વારા અપાઈ કડક ચેતવણી આઝાદીનો અમૃત મહોત્સવ નેશનલ હેલ્થ મિશન રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન પંદર થી અઢાર વર્ષ વય જૂથના બાળકો માટે ત્રણ અને ચાર જાન્યુઆરી દરમિયાન કોવિડ નાઇન્ટીન રસીકરણ નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે કોવિડ નાઇન્ટીનની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે પંદર થી અઢાર વર્ષ વય જૂથના તમામ બાળકો કોવિડ નાઇન્ટીન વેક્સિનેશન માટે પાત્રતા ધરાવે છે ઉપરોક્ત વયજૂથના બાળકોને કોવેક્સિન રસીથી રક્ષિત કરવામાં આવશે શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ આઈટીઆઈ કેન્દ્રીય વિદ્યાલય અને અન્ય તમામ પ્રકારની શાળાઓમાં વેક્સિનેશન સમય સવારે આઠથી પાંચ નવ થી વધારે વેક્સિનેટર દ્વારા બે દિવસ દરમિયાન સમગ્ર તંત્ર અને આરોગ્ય તંત્ર સચેત અને ખડે પગે કોવેક્સિનની રસી લેવાથી અઠાવીસ દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે જિલ્લા તંત્ર ભુજ કચ્છ